चिंतन आपणे न कर्यु। आ मूलने जराक जोईए तो शुं समजमां आवे आपणने के प्रभुए गोप ग्वालनी संग मलीने अने गोपीजनों पासेथी दहीनुं दान लीधुं। सुंदर प्रसंग छे ने, केटलो सुंदर प्रसंग छे। अने वर्णन पण कीर्तनोमां बहु सुंदर आवे, घटते ग्वालीने उतरी शीश मही को माठ, आडो कन्हैया वह रह्यो रोकी व्रजवधु वाट। अनेकविध कीर्तनोमां खूब सुंदर रीते आ लीलानुं वर्णन थयेलुं छे। अने ए लीलाओमां प्रकट थतो रस आपणे जोईए, विचारीए, माणीए तो अद्भुत आनंद, अनिर्वचनीय आनंद थाय। आ आनंदने माणवा माटेनी आजना संदर्भमां एक ज बाबतने आपणे ध्यानमां राखवानुं छे। बहु सरलताथी हूँ तमने समझावुं तो के एक पक्षमां कोण छे? प्रभु छे। बीजा पक्षमां कोण छे? गोपीजनों छे। साम सामे संवाद छे, विवाद छे, घणुं बधुं आपणे प्रसंगो जोईए छीए वात आपणा कीर्तनोमां पण। आमां बे पक्ष कया छे? एक बाजु भगवान, बीजा बाजु भक्त, एक बाजु प्रभु अने एक बाजु गोपीजनों। बस आने आपणे समझी लईशुं ने तो आमां आपणने कोई संदेह नहीं रही जाए कि भगवाननी सामे भक्तो छे, भक्तोनी सामे भगवान छे, ए परस्परमां निरोधनी आ लीला छे। जे निरोध आपणो विषय छे ने, એટલે આ ભૂમિકા હું બાંધી રહ્યો છું કે પરસ્પરમાં નિરોધની લીલા છે। પ્રભુ પણ ગોપીજનોને જવા નથી દેવા માંગતા, કેમકે પ્રભુનો પણ ગોપીજનોમાં નિરોધ છે અને એ પણ ખરેખર કહી રહ્યા છે કે અમને જવા દો, પણ એમની પણ એવી કોઈ ઈચ્છા નથી। મને કુમનદાસજીનું એક પદ છે, એનું કેટલોક જે ભાગ છે બહુ બાલ્યાવસ્થાથી અમે કીર્તન ગાતા ત્યારથી યાદ રહી ગયો છે, એવો છે એ હું આજે સ્મરણ કરું। विस्तृत पद छे। गोपीजनों एम कही रहा छे, जो ऐसे बलवंत हो तो मथुरा काहे न जाओ, कंस मार घर आवही तब मेरो दधी खाओ। तमे खूब मोटी मोटी बात करी रहा छो कि मैं आ कार्य करूँ छे, हूँ महात्म्यशाली, हूँ परब्रह्म छू, आ बधुं कही रहा छो, तो एक काम करो, અમે તો કંસને કર આપવા જઈએ છીએ કેમકે કંસ અમારો રાજા છે, તમે એક કામ કરો કંસને મારીને અને મથુરા જાઓ, કંસને મારો, પાછા આવજો ત્યારે પછી બધું દઈ તમારું। કંસ માર ઘર આવહી તબ મેરો દધી ખાઓ। પ્રભુ સુંદર ઉત્તર આપે છે, શું છે એમાં? કૌતુક દેખ્યો જો ચહે अब ही दिखाऊं तो ही, अब को गयो न आवहूं फिर देखो नहीं मोही। कि तू एम इच्छती होय कि मारू महात्म्य हूँ तने हमणा बताऊँ तो बतावी दऊं, पर यदि एक वार हूँ मथुरा गयो तो हूँ पाछो नहीं आवो। प्रभु आ आज्ञा त्यां व्रजभक्तो ने करे छे, एटले आखो जे विवाद छे ने त्यांथी यू टर्न ले छे। पहला विवाद एम हतो के नागरी दान दे, मोहन जान दे, चालतुं हतुं, પછી આ પ્રસંગ આવ્યો, પ્રભુએ એમ કહ્યું કે હમણાં હું ગયો તો પાછો નહીં આવું, ત્યારે ગોપીજનો એમ કહે છે કે કાહે કો મથુરા જાઓ, વચન એસે જ ન બોલો, હમ તુમ રહે સમીપ સદા ગોકુલ મેં ડોલો, દૂધ દધી કો કાગીને નિત્ય પ્રતિ માંગો દાન। એટલે આવા વચન નહીં બોલો, આપ ગોકુલ છોડીને ક્યાંય નહીં પધારો, નિત્ય એ બિરાજો, દૂધ દહીંનું શું ગણતરી કરવી, નિત્ય પ્રતિ દાન લો, પણ અમારી સાથે જ ડોલો। તો આ પ્રકારની રસાત્મક લીલા વ્રજભક્તોની સાથે પ્રભુ કરી રહ્યા છે। હવે આમાં ગુરુ શિષ્યનો કોઈ સંદર્ભ જ નથી હકીકતમાં, આ લીલા કે આ ચરિત્ર કોઈ ગુરુ શિષ્ય મધ્યમાં થયેલું પણ નથી, ભગવાન અને ભક્તનું ખૂબ જ સુંદર આ ચરિત્ર છે। આપણે સૌ ભક્તકોટીમાં છીએ, આપણે બધા જ ગોપીજનો છીએ, આમાં ભગવાન કોઈ નથી, કેમકે પ્રભુ આપણા ભોક્તા છે, એટલે અમે પણ અમે તમે નથી, આમાં આપણે બધા એક પક્ષમાં છીએ અને સામે પ્રભુ છે। આ વાતને આપણે ધ્યાનથી સમજવાની છે, અમે પ્રભુ ને તમે ભક્ત એવી કોઈ કથા જ નથી આમાં, એટલે ગુરુ શિષ્યના સંદર્ભમાં આ વાત ક્યારે પણ વિચારવાની પણ નથી। આ ચરિત્ર ગુરુ શિષ્યનું ચરિત્ર પણ નથી, ભગવાન સાથે ભક્તોનું ચરિત્ર છે। આપણે સૌએ એ ભક્તિ ભાવનાથી ભગવાન સાથે આ લીલાનું અવગાહન કરવાનું છે
सेवा यदि आपणे करी रह्या छीए तो अमे पण प्रभु साथे ए ज लीलानो अवगाहन करीए छीए। प्रभु ने अमे पण दूध दही धरीए छीए, ए दाननो भाव अमे पण करीए छीए, तमे पण करो छो। हकीकतमां आमां अमे तमे नथी, आपणे छीए। आ वातने समजी लेशो ने तो आ समजमां आवी जशे कि आ प्रसंग अमे तमे नो नथी, आ प्रसंग छे आपणा सौनो। आपणे सौ एक तरफ छीए અને પ્રભુ આપણને રોકી રોકીને આપણો દાન માંગી રહ્યા છે એવી ભાવના આપણા સૌની છે। એવી કૃપા આપણી પર પ્રભુ કરે એ આજના આ દિવસોમાં આપણો સંકલ્પ આપણી ઈચ્છા હોવી જોઈએ, અમારી પણ તમારી પણ આપણી સૌની। એટલે એ ભાવથી આપણે સૌ દાનના આ ઉત્સવને ઉજવીએ અને ગુરુ શિષ્યના સંદર્ભમાં ક્યારે વિચારવાનો કોઈ પ્રસંગ જ નથી। મૂળ જુઓ છો તો પણ સમજમાં આવે છે કે આમાં આવા કોઈ પ્રસંગથી ના આપણા કીર્તનકારોએ કીર્તનના પદરચનામાં આવું કહ્યું, એટલે આવું કહ્યું હોત તો કહ્યું હોત ને કે વલ્લભ સાથેને જોડીને વાતો કરી હોત, પણ આપણા કીર્તનમાં ક્યાંય નથી મળતું કે વલ્લભ સાથે જોડીને અને આ વિષયને કહેવામાં આવ્યો હોય। સ્પષ્ટ કીર્તન આપણી રચનિતા રચયિતાઓએ સ્પષ્ટ વાત કરી છે કે ભગવાન પ્રભુ અને ગોપીજનોના અને પ્રભુ સાથે ગોપ બાલ બાલ બધા જે પ્રકારની લીલા પ્રભુ કરી રહ્યા છે એનો પ્રસંગ છે। એટલે આપણે સૌ આ વિકૃત પરંપરા જે આપણે ત્યાં આવી છે દાનના લેનદેનની, પૈસાના દાનની, એમાંથી મુક્તિ મેળવીએ એવો જ સંકલ્પ આજના શુભ દિવસે આપણે કરવો જોઈએ। આ બધી વિકૃતિઓ શા માટે આવે છે? કેમ કે આપણે આપણા મૂળ કર્તવ્યથી દૂર થતા ગયા છીએ। ગ્રંથ સાહિત્ય એનું ચિંતન મનન કરવું, ગુરુનું જે કર્તવ્ય છે એ ગુરુ કરે, શિષ્યની જે જિજ્ઞાસાવૃત્તિ હોવી જોઈએ એ શિષ્ય પ્રકટ કરે, પોતાના પ્રશ્નો પ્રસ્તુત કરે, આ બધી પ્રવૃત્તિ આપણે છોડતા ગયા પછી નવરા બેઠા શું કરીએ? કંઈક તો કરીએ ને, તો નવરા બેઠા આ બધું સૂજ્યું આપણને કે આ નથી કરતા, તો પછી જે સૂજક્યો પડતો ગયો, જે જેને સમજમાં આવતું ગયું, જે સરળ રસ્તાઓ સૂજ્યા એવા સરળ રસ્તાઓ પર આપણે ચાલતા ગયા, એને કારણે અનેક વિકૃતિઓ આપણા માર્ગમાં પ્રવૃત્ત થઈ ગઈ છે। આ બધામાંથી પાછા વળવું હોય, સાચા માર્ગ પર યદિ સ્થિતિ કરવી હોય તો ઉપાય એક જ છે, વલ્લભના શરણે જઈએ, વલ્લભના ગ્રંથોના શરણે જઈએ, વલ્લભના સિદ્ધાંતોને સમજીએ।